आज बनासकांठाना आदिवासी मोर्चाना महामंत्री द्वारा अंबाजी बस डेपो मैनेजर ने आवेदनपत्र આપવામાં આવ્યું હતું। દાંતા તાલુકાના ઘણા બધા ટ્રાઇબલ વિસ્તારોમાં બસોને રૂટને બંધ કરી દેવામાં આવ્યા હોવાથી આ બસ રૂટોને ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી। જે દરમિયાન બનાસકાંઠા જિલ્લાના આદિવાસી મોરચાના મહામંત્રી તેમજ કુવારસીના પૂર્વ સરપંચ પ્રભુજી દેસાઈ સહિત દાંતા તાલુકાના ટ્રાઇબલ વિસ્તારોના સરપંચો પણ હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી દાંતાના ટ્રાઇબલ વિસ્તારોમાં બસ ચાલુ ના થતાં લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંબાજી અને દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં જો બસ સેવા ચાલુ કરવામાં નહીં આવે તો આ વિસ્તારોમાં રહેતા લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે અમે અંબાજી મુકામે ડેપો મેનેજર સાહેબ શ્રીને મળ્યા છીએ। એનું કારણ એ કે દાંતા તાલુકામાં હળદ વિસ્તાર, માકડી વિસ્તાર, સેકડા વિસ્તાર, અમીરગઢ વિસ્તાર, વિરમપુર વિસ્તાર અને માણેકનાથ વિસ્તારની જે કંઈ બધી બસો છે એ આ ડેપોના મેનેજરશ્રી દ્વારા વારંવાર એક તો અનિયમિત અને સાથે સાથે લગભગ ઘણા સમયથી આ બધી જ ગાડીઓ લગભગ 8-9 ગાડીઓ જે છે એ આ રૂટની બધી ગાડીઓ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે આદિવાસી વિસ્તારની પ્રજાને બહુ મોટી મહામારીનો સામનો કરવો પડ્યો, બહુ તકલીફનો સામનો કરવો પડ્યો। કારણ કે બધી જ ગાડીઓ લગભગ નાઇટની હતી, હવે રાત્રે બિચારા જે સમાજના માણસો છે એ અહીંયા રાહ જોઈને રાત્રે ઊભા રહ્યા હોય, બસ ના આવે એટલે ચાલીને જાય એટલે એમને રસ્તામાં રાત્રે પણ બહુ ખતરા જેવી બાબતોનો સામનો કરવો પડ્યો હતો। સાથે સાથે ગુજરાત સરકારે ધોરણ 9-12 ધોરણની શાળાઓ જે શરૂ કરી છે એ લગભગ અત્યારના તબક્કામાં બધી શાળાઓ છે એ સમય સવારનો છે, તો જે નાઇટ ગાડીઓ છે એ સવારમાં પાછી આવે તો એ વિદ્યાર્થીઓ બિચારા પોતાના જે સ્કૂલમાં છે સમયસર જઈ શકે। આવી સ્થિતિમાં બાળકોનો પણ એકદમ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, એના જેના કારણે હું નિલેશ બુંબડિયા, બનાસકાંઠા જિલ્લા આદિજાતિ મોરચા મહામંત્રી ભારતીય જનતા પાર્ટી, મારી સાથે ભાઈ પ્રભુજી રબારી પૂર્વ સરપંચ શ્રી કુંવરસિંહ, સાથે સાથે દાંતા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભાઈ મારા પરમ મિત્ર ભાઈ શ્રી રામજીભાઈ કોદરવી પણ આજે આવ્યા હતા, અને અમે ડેપોના મેનેજર છે એમને અમે અમારા લેટરપેડ ઉપર અમે એમને લખાણમાં અમે એમને અરજી આપી છે કે સત્વરે આ બધી જ ગાડીઓ છે એ ચાલુ કરવી, જો ચાલુ કરવામાં નહીં આવશે તો અહીંથી હળદ રૂટ છે, દાંતા રૂટ છે અને વિરમપુર અમીરગઢ રૂટ છે એના ઉપર આદિવાસી ભાઈઓ બહેનો જે સમાજ છે જો કદાચ એ આંદોલન કરે તો એનું જે કંઈ પરિણામ આવશે એ બધું પરિણામ ભાઈ શ્રી અહીંના જે ડેપોના જે મેનેજર છે એમને માથે રહેશે એવું અમે આજે લખાણ કરીને આપ્યું છે। એમણે જો કે અમને વિશ્વાસ તો આપ્યો છે કે બધી ગાડીઓ છે એ લગભગ અમે ચાલુ કરી દઈશું, પણ હું આ મીડિયાના માધ્યમથી ફરીવાર કહું છું કે આ તાલુકો છે અતિ પછાત છે, આદિવાસી સમાજ ધરાવતો તાલુકો છે, લગભગ 70-80% જો સમાજ ધરાવતો તાલુકો હોય અને એ તાલુકામાં જો આવી રીતે વારંવાર જો બસો બંધ કરી અને પ્રજાને હેરાન કરવાનું જો કૃત્ય બીજી વાર થશે તો એ તેની સંપૂર્ણ સમાજ જે કંઈ કરશે એની સંપૂર્ણ જવાબદારી ડેપોના અધિકારી શ્રીને રહેશે।